ઉત્પાદના હાથીજણ સર્કલથી લાલગેબી સર્કલ જતા આનંદ ફ્લેટ પાછળ જોગણી માતાના મંદિર જોડે ઊંડા કુવામાં બે વ્યક્તિઓ પડ્યા હતા. અમદાવાદ ફાયર ઇમરજન્સીની બે રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરીને બંનેને જીવિત બહાર કાઢ્યા હતા. વ્યક્તિઓને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સંવાદદાતા અનિતા પથની ફોન લાઇન પર જોડાયા છે. અનિતા, હાથીજણ સર્કલથી લાલગેબી સર્કલ જતા જે ફ્લેટ આવેલો છે ત્યાં ઊંડા કુવામાં બે વ્યક્તિઓ ગરકાવ થઈ હતી, કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું જાણકારી આ દિશામાં? મિત્રો, જે પ્રકારે હાથીગણ સર્કલ પાસે જે આનંદ ફ્લેટ આવેલો છે ત્યાં પાછળ એક ઊંડો કુવો આવેલો હતો જ્યાં બે વ્યક્તિઓ કુવામાં ગરકાવ થઈ ગયા હોવાના એક સ્થાનિક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને મેસેજ મળ્યા હતા, જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ અને જે પોલીસ છે ત્યાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તપાસ કરતા આ બંને વ્યક્તિઓ જીવિત હાલતમાં જોવા મળ્યા હતા, જેથી અમદાવાદ ફાયર ઇમરજન્સીની બે જેટલી રેસ્ક્યુ ટીમ દ્વારા ઘટનાસ્થળે જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઊંડા કુવામાં સર્ચ રેસ્ક્યુ કરીને જે આ બંને વ્યક્તિઓ જે છે તેઓને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કુવામાં પડી જવાના કારણે તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત પણ થયા હતા, જેથી હાલ તો તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બંને વ્યક્તિઓ કેવી રીતના કુવામાં ગરકાવ થયા તેને લઈને હાલ તો પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જે પ્રકારે ફ્લેટની પાછળ એક અવાવડી જગ્યામાં કુવો આવેલો હતો અને કુવોની આજુબાજુમાં જે ઝાડીઓ હતી તકાબી આ બંને વ્યક્તિઓ કેવી રીતના અંદર પ્રવેશ્યા એ મામલે હાલ તો વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી, ધન્યવાદ જાણકારી માટે.